ઓગણીસો ને વાત કરું છું સેવન્ટી અમે દીક્ષા લીધી એટીમાં એસીની માં એટલે મારા સાધુ થયા પહેલા એક વર્ષ પહેલાંની વાત છે હું એ વખતે ભણતો પણ બાપજીના બહુ નિયરેસ્ટ હતો જા છાપામાં પછી જાહેરાત આપીને આપ ચારુ ભાઈ બોલાયા જોવા તે દલાલે જોવા લઈ ગયા તે મકાન ત્યાં મકાનથી હો ડગલા પચાસ ડગલા છેટે ઉભા રહ્યા પેલા દલાલ લો પેલું મકાન ખોળી ખોલી તાળું માર્યું છે ખોલીને તમારી મેળે જોઈ લો એટલે પેલા નાથા કે કેમ હેડો તમે તમે ખોલી આપો તા કે જો ભાઈ હવે સાચી વાત કરું આ મકાન ભૂતિયો મકાન છે વીસ વર્ષથી બંધ પડ્યું છે ઓગણીસો ને માં આ મકાનમાં બે માણા વચ્ચે ઝઘડો થયો સાસુ વહુ વચ્ચે ઝઘડો થયો અને વહુએ ઝેર પીને આપઘાત કરીને આ મકાનમાં મરી ગઈ છે અને ત્યારથી એ મકાનમાં ભૂત થઈ છે અને રાતે પછી જે કોઈ રૂમમાં જે રૂમમાં એ મરેલી એ રૂમમાં તો કોઈ રહી જ ના આગે કોઈ હોય જ ના આગે હુએ તો એની છાતી ઉપર આવીને ચડી જાય છે કે છાતી ઉપર ચડીને બે જાય છે બાર મહિનામાં મકાન ખાલી કરીને એના માલિકો અહીંથી પાંચ કિલોમીટર છે તે મામુ નાયકની પોળ છે ને એમાં જતા રહ્યા છે રહેવા પણ એ ભાઈ અહીંયા એનું નાળિયેર મૂક્યું છે ગોખલામાં ચુંદરી ઓઢાડી છે નાળિયેર મૂક્યું છે ભૂત થયેલી એટલે એનું નાળિયેર મૂક્યું છે અને એને ધૂણીને કીધેલું છે કે ભલે તમે બીજે રહેવા જાઓ પણ મારો રોજ દીવો અહીં કરવાનો આ મકાન ઉપર મારો દીવો થવો જોઈએ અને જે દિવસે દીવો નહીં કરો ને તે દી હું તમારા કોકનો જીવ લઈ લઈશ બોલો આ બહુ માથા ભરે હતી ભાઈ તે રોજ એક માણસ પગારદાર માણસ રાખેલો પાંચસો રૂપિયા પગાર આપીને અને એને કહેલું કે ભાઈ તારે રોજ દીવો કરી આવવાનો ક્યાં અંદર તો જવાની કોઈની હિંમત નહીં પણ આગળ મકાન તૈન માળનું મકાન મકાનની આગળ ચોક ને ચોકની બહાર મોટી જાળી એટલે દરવાજો પેલો ગેટ કે ને અને દરવાજે જઈને પેલો દીવો કરી આવે અને જો કોઈક દાળ રહી જાય તો રીતસર પેલી બઈ મામુને એકની પોળમાં પહોંચી જાય બોલે હું હોય ને એમની ઉપર ચડી બે આજ મારો દીવો કેમ નથી થયો જો હજુ આજનો દળ જવા દઉં છું આવું કેટલી વખત બનેલું આજનો દળ જવા દઉં છું જો બીજી વખત દીવો રહી ગયો ને તો મારી નાખીશ તમને મારી જોડે લઈ લઈશ કે આવી રીતે બઈ બોલે અને અસદ ગતિને પામેલી સ્વામી આ વીસ વર્ષથી મકાન ખાલી પડ્યું છે ઓગણીસો ને થી આ વાત કરું છું ઓગણીસો એસી ની ઓગ્ન ની સ્વામી ભૂતિયો મકાન પ્રખ્યાત થઈ ગયું છે આ લાંબેશ્વરની પોળ કહેવાય અને આજુબાજુમાં પ્રખ્યાત થઈ ગયેલું મકાન છે કોઈ ભાડવા તે અંદર રહેવા જતો નથી અવાવરૂ છે પણ મફતના અભાવમાં મળે એવું છે નાથાબેન કે પણ હું નહીં આવું મને બીક લાગે છે મકાન ખોલતા તમે ચાવી તમે લો ખોલી આવો ને જો તમને સારું લાગે તો તમને મકાન માલિકની આગળ બેડ દેવું હા અમે બે જાઓ કે કેટલામ પતે એમ કે ને જો આ મકાન જો આ જ મકાનનું બાજુનું મકાન છે એ આવું નથી બે માળનું છે આથી નાનું છે તો હમણાં એ મકાન અઠ્યાવીસ લાખમાં વેચાણું એટલે આની કિંમત પાંત્રી ચાલી લાખ રૂપિયા ગણાય પણ પાંચ લાખની અંદર પતી જશે બોલો કારણ કે એના કોઈ બાપોએ સામું જોવા આવતું નથી જે મળ્યા એ ઉપરથી ટેન્શન છે દીવો કરવાનો પાંચસો રૂપિયા મહિને પગાર આપવો પડે દીવા કરવાનો બાપજીને પેલા તો મકાન આપણા હરિભક્ત એટલે મને કંઈ અડવાનું નથી સ્વામિનારાયણ ભગવાન મારા ભેળા છે એકલા હો નાથા કાકા આપડા એમણે તો તાળું ખોલ્યું તાળું ઉઘડે નહીં ઓલ્યું અંદર ખવાઈ ગયેલો કાઠ ખવાઈ ગયો તાળું તોડીને અંદર ખોલીને તૈણે માળમાં જઈ આવ્યા બહુ રાજી થઈ ગયા એમણે આવીને બહાર આવીને ફોન કર્યો બાપજીને બાપજી મકાન બહુ સરસ છે આપણે જેવું જોઈએ છે એવું જ છે પચા પચા હો હો માણા બે એક એવા ત્રણ માળ છે અંદર બે ત્રણ ઓયડા છે બાબજી ભૂતિયું મકાન કે બાપજી કે આપણને ભૂતિયું ભૂતિયું કંઈ અડતું નથી હા મહારાજ આપણા ભેડા છે ને મહારાજ બિરાજમાન થાય એટલે આપણે બધું બે સોદો કે તમને ગમ્યું એટલે મને ગમી ગયું બોલે પાર્ટીની જોડે બેઠા ત્રણ લાખ ને એકોતેર હજારમાં મકાન મળી ગયું કેટલામાં ત્રણ લાખ એકોતેર હજારમાં ચાલી લાખ નું મકાન ત્રણ લાખ એકોતેર હજાર મફત જ કહેવાય ને પહેલાં બોલો મકાનનો બધા આજુબાજુવાળા કે લ્યા એ તમે રૂપિયા ક્યાં નાખી દો છો આ પૈસા મફતમાં રૂપિયા તમે આપી દો છો કોઈ અહીં રે નથી આપતું પાડવાથી કોઈ લેતું નથી તમે ના કરશો ત્રણ લાખ એકોતેર હજાર મફતમાં આપી દો છો અમને કાંઈ થવા નથી આપણા ગુરુજી બાપજીના સેવકી વખતે વિદ્યાર્થી અવસ્થામાં તો દહ પંદર હરિભક્તો અમે ત્યાં ગયા હરિકૃષ્ણ મહારાજ આજ હરિકૃષ્ણમાં પેલો નાળિયેરને બાપજીએ પ્રસાદીનું પાણી છાંટી અને બાપજી આશીર્વાદ આપ્યો કે આ બૈએ આપણને ફાયદો કરાયો છે આ ફાયદો જ કરાયો ને એની એટલી સેવા થઈ ગઈ કહેવાય આ બઈ જો અહીં બેઠી ના હોત તો આ મકાન આપણે ચાલી લાખમાં ખર્ચીને લેત એ જીવનો મોક્ષ કરી થઈ ગયો આજે બઈ અક્ષરધામમાં પહોંચી ગઈ બોલો મોટા પુરુષ ધારે કરે શ્રીફળ ઉપર અંજલિ છાંટી દીધી અને મહારાજને પ્રાર્થના કરીને બઈને મોકલી દીધી અક્ષરધામમાં નાળિયેર નાખી દીધું પધરાઈ દીધું સાબરમતીમાં બાપજીને કીધું બાપજી બાપજી મન કે લે ચાવી હું એ વખતે વિદ્યાર્થી વસ્તા હો મન કે લે ચાવી તો રોજ રાતે ધ્યાન કરવા બેહા જ ને અહીંયા અહીં તાર ધ્યાન કરવાનું કે બોલો આ રૂમમાં જ આ છેવક તો એ રૂમમાં જઈને બેન બોલો એ રૂમમાં સ્વામી બાર મહિના હું એકલો બે હતો એ રૂમમાં જઈને મારી જોડે ચાવી રહ્યા અને રોજ હવાર દિવસે સભા થાય રાતે આ છેવક એ જ રૂમમાં જઈને કોઈ દેખાઈ નથી બે નથી દેખાણી બેનો ભાભી દેખાણો નથી કોઈ દેખાણું નથી બોલો એ દિવસે આનો ભયનો મોક્ષ થઈ ગયો એ મકાન આપણે પછી વેચ્યું ત્યારે અમે બે ત્રણ વર્ષ ચાર વર્ષ રાખ્યું ને પછી તો આપણું વાસના મંદિર થયું ને એ પહેલાં ઈસનપુર થયું ને વાસના થયું ને એટલે પંચ્યાસી પાંચ વર્ષ રાખેલું એ મકાન આપણે પાંચ વર્ષ પછી વેક્યું તો પચાસ લાખમાં વેક્યું એ મકાન સંસ્થાન મહારાજા ફાયદો જ કરાયો કહેવાય ને તમને આજે અમે કહીએ છીએ સ્વામિનારાયણનો જો દ્રઢ આશરો કર્યો હોય તો કોઈની તાકાત નથી અમારે અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં રાયપુર ચકલા કહેવાય છે અમદાવાદમાં રહ્યા હોય ખબર હશે આ ચકલા કબૂતર શું તો વિસ્તાર છે સમજે રાયપુર ચકલામાં ચાર રસ્તા ઉપર આવી જ એક દુકાન એ બરાબર મોખાની દુકાન અને એ દુકાનમાં કંઈ પણ ધંધો કરીને તો ચાલે ધોધમ ધોકાર ચાલે ચાર રસ્તા ઉપર બરાબર એવી મોખાની દુકાન પણ એ મુસલમાનની દુકાન હતી ને એમાં એક મુસલમાન બે ભાગીદારોનો ઝઘડો થયેલો અને બે જણા સ્ટેબિંગ થઈ ગયેલા ત્યાં ખૂન થઈ ગયેલા એ દુકાનમાં સાત આઠ દસ વર્ષ પહેલાં અને બેયની ત્યાં લાશો પડી ગયેલી અને પછી એ દુકાનમાં જેટલા ભાડે લે ને બોલો આઠ દાડામાં એક જીવ લેજ આઠ જીવ લીધેલા એ દુકાનમાં આઠ જણના લીધેલ એટલી વેમવાળી દુકાન અને પછી છેલ્લા પાંચ આઠ વર્ષથી કોઈ ભાડે ના લે આ ભૂત્યું ડેલું મોટી આવડી મોટી દુકાન તે ભૂત્યું ડેલું કહેવાય એટલે કોઈ જ નહીં આપણે ઘરી વખત હતા ભલાભાઈ પટેલ કરીને ત્યાં દૂધનું એમનું નાનકડું કેબિન એમનું રાયપુરમાં એમને કોકે કીધું કે આ દુકાન ભૂતિયું ડેલું છે તમારા નાનું નથી પડતું લઈ લો ને તમે તો સ્વામિનારાયણવાળા છો તો કોઈ આવું કંઈ વ્યામવાળું જ માનતા નથી એમને આઈડિયા આવ્યો કે મારું બેટું વાત સાચી જ મારે દુકાન નાની પડે છે નાનું એક ગલ્લો જેવું છે તે જવું બાપજી જોડે બાપજીને આવીને વાત કરી બાપજી આ ભૂતિયું ડેલું છે શું કરવું બાપજી કે લઈને લે સસ્તું પડતું એ લઈ લે અરે બાપજી હા મફતમાં મળે છે એ જગ્યા કહેવાય કે બાપજી સિત્તેર એંશી લાખની પણ બાપજી હાવ સસ્તું મળે બાપજી કે લઈ લે જેટલો ફાયદો થાય એટલો કેટલે બોલો એ જગ્યા હાડા હાથ લાખમાં મળી કેટલામાં સાડા હાથ લાખ રૂપિયામાં એમણે ડેલું લીધું બાપજી હજુ મને યાદ છે બાપજી કે હેડો આપણે જવાનું છે અમે ગયા ત્યાં મહાપૂજા કરી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હે મહારાજ જેટલા જીવ અહીં બેઠા હોય ને એ બધાને તમે મૂર્તિના સુખમાં મૂકી દો અડધો કલાક સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરી અને જેટલા અસદગતિ પામ્યા હોય એના ડેલામાં બેઠા હોય ને બધાને ઠેઠ મૂર્તિના સુખમાં મૂકી દો બોલો મોટા પુરુષની પ્રાર્થના અને સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ અને ત્યાં એ વખતે ડેલું લીધું એણે ત્યાં બીજે દાડે દૂધની તમામ બનાવટો હવે આ જુદી ગલ્લામ બિચારો વેપાર કરતો રોજ બહે પાંચ વેપાર થાય અને છોકરા નાના એમના ત્રણેય છોકરા ભણતા ત્રણ દીકરા હતા બોલો એમાં એમનું ગુજરાન ચાલે ને ભાડાના મકાનમાં એ પોળમાં રહેતા આંકડી શેરી કહેવાતી સાંકડી શેરીમાં રહેતા અને એ ભલા ભાઈએ ત્યાં દુકાન ચાલુ કરી મોટું ડેલું મળી ગયું જબરું સાડા આઠ લાખ રૂપિયામાં તો અને એમણે ત્યાં દૂધ ને દૂધ દૂધની બનાવટો પેંડા અને બરફીને બધી જે દૂધની બનાવટો હોય ને બધી દુકાન ચાલુ કરી રોજનો ત્રણ લાખ રૂપિયાનું કાઉન્ટર થાય રોજનું રિટેલ કાઉન્ટર અઢી ત્રણ લાખ રૂપિયાનું કાઉન્ટર થાય બરો અને એમાંથી એમણે એ દુકાનમાંથી આ વાત કરું છું હું ઓગણીસો ને ચોરાણું સાલ ચોરાણુ સાલની વાત છે બે હજાર પાંચમાં એમણે ત્રણ દીકરા મોટા થઈ ગયા ત્રણ દીકરાના ત્રણ બબે કરોડના બંગલા લીધા નારાયણપુરા વિસ્તારમાં બબ્બે કરોડના ત્રણ બંગલા લીધા બોલો તૈણે દુકાન ભણાવે છોકરાને ભણાવીને અમેરિકા મોકલ્યા ડોહા એક દિવસ બે હજાર દસમાં આયા બાપજી જોડે આવીને કે બાપજી હવે મારે તે અવસ્થા થઈ છે અને કામ થતું નથી છોકરા અમેરિકા સેટલ થઈ ગયા છે અને મને બોલાવે છે હું જવું બાપજી કે જાઉં ત્યાં જઈને સત્સંગ કરજો કે પણ બાપજી આ દુકાનનું શું બાપજી કે વેચી દો દુકાન વેચવા કાઢીને વેચીએ એમણે હાડા આઠ લાખમાં લીધેલી પંદર વરમાં છ કરોડના બંગલા લીધેલા બધા વાપર્યા એ જુદા અને બોલો એ દુકાન હાડા ચાર કરોડમાં વેચાણી કેટલામાં હાડા ચાર કરોડ રૂપિયા લઈને અમેરિકા ગયા અત્યારે આપણા ખાસ ત્યાંના હરિભગત છે જિંદગીમાં કોઈ દાડો એ દુકાન લીધા પછી એમને કોઈ તકલીફ આવી નથી આનું કારણ શું કહેશો પહેલાં આનું કારણ શું કહેશો ચલો કોણ કહેશો આનું કારણ શું કહો બાપા મહારાજની દ્રઢ નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો અને એવા મોટા પુરુષની છત્રછાયા છત્ર છાયા એવા મોટા પુરુષના આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાનનો નો આશરો કર્યો અને એને મહારાજ કે કઈ વળગે ઘણા સત્સંગી છે ને વળગ્યું ભગતને વળગે તો આશ્રમ પોલ છે મહારાજ એવું બોલ્યા છે કે જેના આશ્રમ પોલ હોય એને બધું નડે જેને આશ્રવ જેને મજબૂત હોય ને એને કોઈની તાકાત નથી કોઈ વાળ વાંકો કરી શકે મૂકતો આ ભગવાન સ્વામીને એનો દ્રઢ આશ્રાની વાત છે મહારાજ પ્રથમનું તેત્રીસું હમણાં આપણે એ જ જોયું મહારાજ કે છે મહારાજ કે મહારાજને રાજી કરવાના પ્રસન્નતાના ઘણા સાધન છે એમાં એક એવું કયું સાધન છે કે જેમાં એક કરે તો સર્વે આવી જાય યાર મહારાજ આ જ બોલ્યા અમારો દ્રઢ આશરો અતિ દ્રઢ આશરો કે જેમાં કોઈ પ્રકારની પોલ ન હોય આપણા કેશુભાઈ સરૈયા જ્ઞાતિ એ સિંધી છે સિંધી સિંધી અને ગોધરામાં રે ગોધરામાં એમનો શોરૂમ હતો શાનો પેલો બાઈક પેલા બાઈક હોય બે ટુ વ્હીલર એનો શોરૂમ અને એમને આપણા નિર્ગુણ સ્વામીનો યોગ થયેલો એ વખતે અને સ્વામી ત્યાં પેલું પંચમહાલથી જતા અને પછી એમાં મહારાજની નિષ્ઠા થઈ મંદિર આવતા થયા અને એમાં નિષ્ઠા થઈ ઉપાસના થઈ ભગવાન સ્વામિનારાયણ નો દ્રઢ આશરો થયો પૂજા લીધી તિલક ચાંદલો કરતા થયા કબળામાં કંઠી પહેરી આખા પરિવાર બધાય એ ત્રણ દીકરા હતા એમના મહારાજનો દ્રઢ આશરો થઈ ગયો સ્વામિનારાયણ નો આશરો કર્યો અને એમને નાતમાં વિરોધ થયો એટલે આપણે તો સિંધી ના આપે તો સ્વામિનારાયણ થઈ ગયા કેવી રીતે તમે આપણે સ્વામિનારાયણ નો ધર્મ સ્વીકારાતો હશે આપણે સિંધી છીએ અને આપણે શું કરાય બહુ વિરોધ થયો ગામને તો નિષ્ઠા જબરજસ્ત થઈ ગયેલી અને મેરે તો તું એક આધારે એવું થઈ ગયેલું કે મારો એક જ આશરો છે હવે આમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે અમારે મન સ્વામિનારાયણ દુસરોના ભાવે એવી જબરી એક નિષ્ઠા થઈ ગયેલી ઘણા વિરોધ થયા એમના હગાવાલાના બધાના અમે તમારી જોડે સંબંધ કાપી નાખશું ને અમે તમને આમ કરશું મારે સ્વામિનારાયણ મેં જે સર્વોપરી ઓળખાણ થઈ ગઈ છે મેં સર્વોપરી આશરો થઈ ગયો છે બહુ જ નિષ્ઠાનો આશરો જબરો થઈ ગયેલો ઘણા પ્રયત્ન કર્યા ઘણું દુઃખ વેઠ્યું એમણે મહારાજને કરવું મહારાજે કસોટી લીધી બાર મહિના બહુ વેઠ્યું એ કે આપણે ખાવા પીવાનું ખાવા પીવાની ક્યાં વાત કરો છો હું હવે કાંદા લસણ નથી ખાતો અને ચા કોફી નથી પીતો હવે ભગવાનના નિયમ મહારાજને ચુસ્ત પાડે હવે હગાવાલાની ટક્કર તો લીધી એમણે પણ મહારાજે મેં કસોટી લીધી એમની જે શોરૂમ હતો એમનો જે પેલો મોબ ટુ વ્હીલરનો બાઇકનો એની જ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બીજો મોટો શોરૂમ બન્યો કોઈક મૂડીવાળો હશે તેણે મોટો શોરૂમ બનાવ્યો હવે આમનો શોરૂમ ટીમ પડી ગયો પેલો હામેશ થયો એટલે પેલી કોમ્પિટિશન થઈને એમાં પેલો મોટો માણસ હવે આ બિચારા ઓછી મૂડીમાં ધંધો કરતા એટલે સ્વાભાવિક છે કે પેલો મોટી મૂડીવાળો હોય એનું કામ નીકળી જાય ને એ સસ્તું આપી શકે એટલે આમની ગ્રાહકી બધી બધી વળી ગઈ પેલી બાજુ વ્યવહાર દુબળો પડી ગયો હું જાણ હવે શું કરું અને બધા એને હાથો મળી ગયો કે જો તમે સ્વામિનારાયણની કંઠી બાંધીને એટલે તમે દુખી થાવ છો માટે બધું છોડી દો હા કે હું ગમે એમ કરું હું ભૂખે મરું થાય હું મારા મને મહારાજનો સર્વોપરી આશરો થયો છે એ મૂકવું મારી જોડે જાનમાંથી બધા જાનૈયા ભૂલાઈ રહ્યા પણ એક વરાજાન કે હેઠે ઉતારી દો આ વરરાજાન હેઠે ઉતારી દે શું રહ્યા ભાઈ જાનૈયા જાન કહેવાય પછી તો શું કહેવાય ટોળું કહેવાય જાન કહેવાય તો હું વરરાજાન ઉતારી દઉં આશરો જબરો ત્યાં એમના મામા હતા એમના નવસારીની અંદર નવ મામા કેશુભાઈ ના નવ મામા નવસારી મારે સુરતની બાજુમાં નવસારી છે એ નવે મામાએ વિચાર કર્યો કે આપણે આતર નિમિત હારું આવ્યું છે અને કંઠી તોડાવવાનું આ હારો લાગમાં આવ્યો છે એટલે નાક દબાવવા જેવું છે બરાબરનું એમના મામાએ કહ્યું બે મામા મોટા મામા હતા ને આયા કે ભાણા એક કામ કર તું નવસારી આવતો રે ગોધરા છોડી અમે ત્યાં તને આના નવે મામાના ધંધા બે જ ધંધા હતા બધાના મોટા બહુ વર્ષોથી ત્યાં દુકાનો અને એમાં રેડીમેડના ધંધાવાળા ચાર પાંચ મામા અને ચાર પાંચ સાડીઓની દુકાનો કપડ કાપડમાં મૂળ અને બજાર વચ્ચે એમની દુકાનો મામાએ કહ્યું કે જો તને રેડીમેડનો ધંધો કરવો હોય તો અમે તને કરાવીએ સાડીની દુકાન કરવી હોય તો અમે તન કરાવીએ વગર પૈસા તને તને અમે તને મદદ કરીએ તને ક્રેડિટ બંધાઈ આપીએ ચાલો પાંચ પચીસ લાખ રૂપિયાનો તને માલ અપાઈએ અને તું ધંધો કર ચાલ તને નવસારી લઈ જઈએ અને એક ભાડાની દુકાન રહીને તું ધંધો ચાલુ કરી દે અમે તને મદદ કરીશું મદદની જરૂર હતી એટલે આ ભાઈ કે ને હું મારા ગુરુને પૂછ્યા વગર કાંઈ ના કરું એ બાપજી જોડે આવ્યા આપણા ગુરુજી પાસે બાપજીને પૂછ્યું બાપજી આવું થયું છે ને મામા મને નવસારી લઈ જવાનું કહે છે તો જવું બાપજીએ કહ્યું જો નવસારીમાં કારણ સત્સંગ નથી આપણું છોકરું નથી મહારાજનો સંકલ્પ છે તારા દ્વારા મહારાજ ત્યાં સત્સંગ ખૂબ વધારશે માટે તું નવસારી જા જા બાપજીએ રજા આપી મામાની જોડે તો ઘરની ઘર વખરી ભરીને બધા નવસારી રેવાઈ ગયા હવે ત્યાં એમણે ભાડાની દુકાન બજાર વચ્ચે લીધી એમણે માલ અપાયો રેડીમેડનું દુકાન ચાલુ કરી અને સાડીની દુકાન ચાલુ કરી પહેલી ઘનશ્યામ સાડી સેન્ટર બાપજીએ નામ આપેલું ઘનશ્યામ સાડી સેન્ટર નામ રાખજો ભાડાની દુકાન લઈને દુકાન ચાલુ કરી થોડો માલ બે પાંચ લાખ રૂપિયાનો માલ અપાયો દુકાન ચાલવા માંડી અને બે ચાર દાડા અઠવાડિયું પંદર દાડા મહિનો થયો ને પછી મામા બે ચાર મામા આવ્યા ભાણા તમે મેં અમે તને મદદ કરી છે એ કયા હિસાબથી કરીશ તને ખબર છે તમે મામા છો એ હિસાબથી વળી બીજું કયો હિસાબ મામા ઠીક આ તારો ચાંદલો ભૂસી નાખ ને કંઠી કાઢી નાખ તો આમ મદદ કરીશું નહીં તર અમારે અંદર કાંઈ લેવા દેવા નહીં આ શું સ્વામીનારાયણ સ્વામિનારાયણ મંડ્યો છું કે અને મામાએ કર્યો ફોર્સ ક્લચમાં લીધો બરાબરનો ભાણાને નાક દબાવે કે નાક દબાવ્યું ખરા ઠાણે તમારા આવું સંસારમાં મને લાગે વ્યવહારમાં બહુ થતું હશે તમે કોઈને નહીં કરતા હોય તમને બીજા કરતા હશે એમ એ તમને કરે છે એમ મને વિશ્વાસ નથી આવતો હવે આ બરાબરનું નાક દબાયું ભાણાએ સ્પષ્ટ કહી દીધું મામા તમારે માલ બધો લઈ જવો હોય તો તમારા હિસાબે મેં દુકાન નથી કરી મેં તો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે વિશ્વાસે દુકાન કરી છે માટે તમે તમારી જેટલી મદદ છે ને મદદ બંધ કરી દો મારે જોતી તમારી મદદ પણ હું મારો આશરો નહીં છોડું જવાબ આપી દીધો અને નવે મામા ભેગા થયા પછી તો અને નવે મામે યુક્તિ કર્યો ભાણાની દુકાન આગળ એક તાંત્રિકને બેહાડી દે એક તાંત્રિક ત્યાંનો પ્રખ્યાત નવસારીનો તાંત્રિક તાંત્રિક એટલે સમજે ને મેલી વિદ્યા જાણનારો એને બોલાયો અમે બધાએ હજાર હજાર રૂપિયા તને દર મહિને આપશું નવ હજાર રૂપિયા તારો પગાર મહિનો બે મહિના ત્રણ મહિના તારે રોજ રાતે બે જવાનો દુકાન આગળ તારે મેલી વિદ્યા કરવાની એની દુકાને એક ગ્રાહક ચડવું જોઈએ નહીં એક ગ્રાહ ના ચડવું જોઈએ બોલો ભાણાની ઉપર આ મેલી વિદ્યા કરવાનું શરૂ કર્યું દુકાન ઉપર મેલી વિદ્યા કરી ગ્રાહક ચડવું ના જોઈએ દુકાને બોલો તાંત્રિક નવ હજાર રૂપિયા ને રાતે બે ત્રણ કલાક જવાનું નવ હજાર મળે તાંત્રિકે તો બીડું ઝડપ્યું બે ચાર તાંત્રિકો ભેગા થઈને રાતે બાર વાગે એક વાગે આવી જાય બજાર વચ્ચે દુકાન દુકાનો ગાડી બે નાળિયેર વધારે પેલું શું કહેવાયું કોળું વધારે ને પેલા મરચાં ને આદુ પેલું લીંબુ તમે જો વિદ્યા ત્યાં મેલી વિદ્યા કરે બે કલાક વિધિ કરે બધી અને હવારમાં ને તો દુકાન આગળ નાળિયેર વધારેલું પેલું ફોડેલું પડ્યું હોય ને કોળું પડ્યું હોય ને લીંબુ નીચો લીંબુ લટકાયેલા હોય ને મરચાં લટકાયેલા હોય ને ચુંદરી બાંધેલી હોય ને આ બધું કરેલું હોય દુકાન ઉપર એટલે કેશુભાઈ ઘેરથી આવે તો થોડોક ગોળ લેતા આવે ઘેરથી પડીકું બાંધીને ગોળ લેતા આવે શેના માટે ખબર છે ઓલું નાળિયેર વધેરી ઓલું ટોપરું કાઢી અને મહારાજની અંદર દુકાનમાં મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની એ મૂર્તિને ગોળને ટોપરું ધાય અને બાપ દીકરો બેસ નાસ્તો કરી જાય શાનો ઓલું વિધિ કરેલું નાળિયેર ઓલો વિધિ કરેલું નાળિયેર ફોડીને એનું ટોપરું ગોળ જમીને નાસ્તો કરી જાય અને મરચા ને હાથ પેલું ઓલે લીંબુ હોય ને એને ઘેર લઈ જઈને કે આપણે જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી મરચા લાવવા નહીં પડે લીંબુ લાવવું નહીં પડે ડાળમાં નીચો નાખો કે કોઈ ડર નહી સંકલ્પ નહી કે મારું શું થશે જેમ જેમ વિધિ ચાલતી ગઈ ને એમની દુકાન ધમધોકાર ચાલતી ગઈ પણ દુકાન ધમ ધોકાર ચાલે બાપજી એ જે દિવસે પહેલી દુકાન કરી અમે મહાપૂજા કરવા ગયેલા દુકાનની શરૂઆત કરી ત્યારે ઉદઘાટન કરવા અને આજ્ઞા કરેલી કે તમે જે કમાવો એમાં દસ ટકા ચોખ્ખો ભગવાનનો ભાગ કાઢજો મહારાજ ચલાવશે એમણે મને યાદ છે છસો રૂપિયા ધર્માદો ચાલુ કરેલો શરૂઆતમાં પહેલા મહિનાથી દર મહિને છસો રૂપિયા પહેલા મહિને ચાલુ કરેલો છસોના ને સાતસોના આઠસો ને આઠસોના હજાર ને હજારના બારસો આમની વિધિ થયા પછી આ કેશુભાઈ એટલે તાંત્રિકો ત્રણ સુધી મથો વિધિ કરી આની દુકાન ધમધોકાર ચાલતી જાય છ મહિનામાં એમનો ધર્માદો છસો થી શરૂ કરેલો હોળ હજારે પહોંચ્યો કેટલો ધર્માદો આવે દર મહિને હોળ હજાર પહોંચ્યો છસો માંથી હોળ હજાર વધતો જ જાય હવે હોળ હજાર ધર્માદો ક્યારે નીકળે એક લાખ આઠ હજાર કમાય ત્યારે હોળ હજાર નીકળે દર ટકામાં એવું જ થાય ને ભાઈ મારું ગણિત બરાબર નથી સાવન ના થાય તો એવું જ થાય ને ભાઈ બોલો બોલો એનો ધંધો વધતો જાય મામાએ વિચાર કર્યો મારું બેટું આપણે તાંત્રિકો થાકી ગયા આપણે થાકી ગયા નાનો ધંધો અમારો એના મામાના નવો ધંધા દુકાનો કરતા આમની દુકાન આગળ આમની દુકાન આગળ નીકળી ગઈ બોલો બાર મહિનામાં નંબર વન દુકાન થઈ ગઈ એ દુકાન એમણે ભાડે લીધેલી એ જ દુકાન પેલા મકાન દુકાન માલિકને કીધું કે બોલો વેચવી છે એ દુકાન એમણે બાર મહિનામાં પાંત્રી લાખમાં વેચાતી લઈ લીધી બોલો પાંત્રી લાખમાં વેચાતી લઈ લીધી મામા બધા જોઈ રહ્યા અમારી નવેની દુકાન હજુ ભાડે છે હજુ અમે પોતાની નથી કરીએ ક્યાં અને આમાં બેટો ભાણીઓ કાલે વારનું બાર મહિનાનો આવેલો દુકાન વેચાતી લઈ લીધી બે વર્ષમાં તો એમણે ત્રણ વર્ષમાં સિત્તેર લાખનું મકાન લીધું બંગલો લીધો નવસારીની અંદર સિત્તેર લાખનો પોતાનો બંગલો લીધો ત્રણ વર્ષ પછી એક વખત આવ્યા એન કે બાપજી આ સેવકને મળ્યા કે સ્વામી અમારી દુકાનની પડખે બાજુમાં જ અડીને જ આવી એક ભૂત ભૂત અંદર થયેલું એક બઈ અંદર દુકાનની પાછળ કૂવો હતો અને બે માણસ દુકાને બેહતા હતા અને દુકાનમાં ઝઘડો થયો અને એ બઈ અંદર કૂવામાં જઈને પડી ગઈ અને આપઘાત કરેલો છે ને એ બઈ અંદર ભૂત થઈ છે ને એ દુકાન ત્યારથી પાંચ સાત વર્ષથી બંધ પડી છે અને મુંબઈ એનો માલિક રહે છે ને એ આવ્યો તો કે લ્યો તમારી બાજુમાં છો ને લેવી હોય તો હું તમે બોલો એ ભાવે આપી દઉં તો સ્વામી શું કરું મેં કે લઈ લો સસ્તી પડતી હોય લઈ લો તો કે સ્વામી મારે એક દીકરાને આપી દીધેલા એમણે અર્પણ કરી દીધેલા એ જ વખતે આ એક દીકરાને વચેટને આપી દીધેલા એ કે સ્વામી બે છે બે દુકાન જુદી જુદી બે દીકરાની બે દુકાન થઈ જાય બાપ રજા આપો એટલે કે લઈ લો કે શું કિંમત ગણાય ત્યાં કે સ્વામી મારી દુકાનના પાંત્રી લાખ અને એથી મોટી છે અંદર વાળો ભાગ મોટો છે આના ચાલી પિસ્તાલીસ લાખ ગણાય કે જેટલું સસ્તું થાય એટલું કરો બીજો કોઈ લેવાનો નથી તમારા સિવાય હા આ સ્વામિનારાયણના આશ્રિત સિવાય જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે બાકી તો બીજા તો બધા કોઈ હિંમત જ ના કરે આ લેવાની લઈ લો બોલો એ દુકાન હામે હામે બેહીને અઢાર લાખમાં એ દુકાન ગઈ લીધી ત્યાં નામ આપ્યું શ્રીજી બાપા રેડીમેડ સ્ટોર બોલો પેલી ઘનશ્યામ સાડી સેન્ટર શ્રીજી બાપા રેડીમેડ સ્ટોર બાજુમાં દુકાન થઈ ગઈ કે કૂવાનું શું કરવાનું કીધું માટી લઈને બુરી દો પણ અંદર ભૂત જ કહે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં પૂરી દો મહારાજ અંદર બેઠા છે પ્રસાદીનું પાણી છાંટી દો બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પ્રસાદીનું પાણી છાંટી દીધું કુવો પૂરી ગયો અંદર નીચે પાછું સમથળ જગ્યા કરી નાખી ઉપર પેલી ટાઇલ્સ લગાવી દીધી એ દુકાન આજે ચાલે છે મૂકતો તમે નહીં માનો દર મહિને એમનો અત્યારે સાઠ હજાર રૂપિયા ધરમાદો આવે છે કેટલો સાવન સાઠ હજાર શરૂ કેટલો કર્યો હતો સસ્તો હજુ એક વાત કહી દઉં એ મામાને વિશ્વાસ આવતો કે મારું બેટું આ તો સ્વામિનારાયણ જબરું છે મામા બધા કંઠી બાંધી બાંધીને થયા આઠ મામા અત્યારે તિલક ચાંદલો કરતા થઈ ગયા પૂજા લઈ લીધી છે આઠ મામાએ હા ભગવાન સ્વામિનારાયણનો આશરાની વાત છે જેને શ્રીજી મહારાજનો આશરો કર્યો એને મહારાજ કે કોઈ વાળ વાંકો કરનારો જન્મ્યો નથી પોલ ના રાખો મહારાજ કે એમાં પોલ ના જોઈએ બસ આશરો એવો કરવો કે અંદર પોલ ના હોય નવડા જેવો નિશ્ચય કીધો ને મોટા સંતો નવડા જેવો નિશ્ચય કરવો સાવન કેવો નવડા જેવો બોલજો કેવો નવડા જોયો એટલે સમજો કે એમાં નથી સમજ્યો નવનો ઘડિયો એમાં કોઈ પોલ ના હોય નવનો ઘડિયામાં એનો નવનો ઘડિયો બોલો ને તો નવ જ આવે નવ એક નવ નવ દુ અઢાર તો એકના આઠ કેટલા થાય ભાઈ નવ નવ તરી हत्या तो बैंक हाथ के थाय नौ चौकू छतरी तो तीन ने छट थाय बता बोलता थी, बोलो नौ पंचू तो चार ने पांच के नव छके तो पांच था ने चार के नौ हत्तु तेसठ छाइ नौ अठू पेर तो हाथ ने बे के थाय नवे नवे तो आठ ने एक के नौ दान ने નવ ને મીંડું નવ હજુ આગળ બોલું છો અગિયાર એક એક 1. સાત એટલે કેટલા થાય પહેલા નવ ચૌદ નવ્વા છવ્વીસ આસો એક બેન છ એટલે કેટલા થાય પહેલા નવ પંદર નવ એક ખોન પાંત્રી મારો જો આંકડો કાચા છો ઘડિયો કે ખોટો પડત કે પંદર નવ એકો ને પાંત્રી તો એક પાંચ કેટલા થાય નવ ચુમ્માલી તો એક ચાર ચાર કેટલા થાય તે પાંચ ને ત્રણ કેટલા થાય પેલા અઢાર નવ એકસો ને બાઠ તો એક છ ને બે કેટલા થાય નવ ઓગણી નવ એક ને એકોતેર એક હાથ ને એક કેટલા થાય પહેલા નવ વી નવ એકો ખો ને એસી એટલે એક આઠ ને જીરો કેટલા થાય વહેલા હજુ તમે હવે મને આંકડા આગળનો આંકડો બોલતો નથી પણ તમે ઘેર જઈને એકવીનો નો એકત્રીઓ બોલજો તમતા નવનો ઘડીયો પોતાનો આંખ છોડતો નથી નવડા જેવો નિશ્ચય કરવો કેવો નિશ્ચય કરવાનો કીધો પહેલા નવડા જેવો હમ ઓય વચ્ચે પોલ ના પહેવી જોઈએ બસ મહારાજ નો દ્રઢ આશરો દ્રઢ આશરો અને એવો આશરો કરવો કે એમાં કોઈ પ્રકારની પોલ ન મહારાજના શબ્દો છો આ ભગવાન સ્વામિનારાયણ પ્રથમ તેત્રી સોની એ સર્વે કરતાં રાજી કર્યાનું મોટા મોટું સાધન આ છે પણ સ્વામિનારાયણ ભગવાન આપણા બાપ કેવા છે હા હવે બાપ જેનો કરોડપતિ હોય એનો દીકરો રોડપતિ હોય કે દીકરોય કરોડપતિ જ હોય હા કોના છીએ આપણે આ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય એવો કરો કોના છીએ આપણે હા કોઈ દિવસ મહારાજ કે હા કોઈનો ધ્રો નહીં કરવાનો અપરાધ નહીં કરવાનો પરંતુ જે વસ્તુ મોટી મળી છે આપણને એનો તો આપણને કેફને નશો રહેવો જોઈએ કે કેવા ભગવાન મળ્યા છે ભગવાન સ્વામિનારાયણનો એક ઓલ્યાને જેવું છે ભાઈ ઓલ્યા બકરા હતા તે બધા બકરા હો બકરાને લઈને એનો જે પેલો રબારી હોય ને રબારી કે તમારા બાજુ રબારી હોય દિહાઈ કે રબારી કે ભરવાડ કે એ બધા ભરવાડ પચા હો બકરા લઈને ચાર મોડું થઈ ગયું વળતા એને પાછો બધા મોડું થઈ ગયું અંધારું થઈ ગયું એટલે આગળ ઓલો ડચકારા બોલાવતો હે બકરા બધા હાલ્યા આવે પચા હો બકરા નો આગળ ડચકારા બોલાવતો બોલાવતો હેડ્યો જાય અને એમાં પેલા દેહાઈને ખબર નહીં અંધારું થઈ ગયેલું એને ઉતાવળ હતી જવાની કે હિંસક પ્રાણીઓ જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય બહુ હતો ત્યાર કંઈક આવી જાય ને કંઈક મારી નાખે એક એકાદ બકરું ઓછું કરે તે એટલો ઉતાવળમાં હતો એમાં વહે બકરા જે પચ્ચા હોવા જતા હતા એમાંથી એક બકરાનો પગ એક ખાડમ પડી ગયો ખાડો હતો ખાડમ પડી ગયો ખાડમ પડ્યો ને હલવાઈ ગયો હલવાઈ ગયો ને પગ ભાગી ગયો મચકોડાઈ ગયો કે ભાગી ગયો જે થયું એટલે પેલું બકરું બે બે કરતું બેહી ગયું એને એવું ઉર્યો નહીં બીજા બકરા હાલ્યા ગયા ઓલા ને ખબર નહીં ભરવાડ ને ખબર નહીં કે એક બકરું હલવાઈ ગયું છે તે બધા બકરા જતા રહ્યા એ લઈને બધા જોક કે ને જોક કે ગામડામાં તેના જોકમાં જતા રહ્યા બધા હવે એને તોય ખબર નહીં કે રોજે ગણ્યા ને કે ભાઈ બે ચાર ઓછા નથી થયા ને એ જ ચડાવવા જતો હોય માલિક પોતે જ હવે ઓલ્યું બકરું ત્યાં હલવાઈ ગયું ને બેહી ગયું ત્યાં નક્કી વિચાર કર્યો કે નક્કી આજે આપણું મોત છે આજે આપણું આઈ બન્યું હિંસક પ્રાણીએ રાતે આવશે ગમે તે આપણને આજે કોળીઓ કરી નાખશે એટલે એને આશા મૂકી દીધી જીવવાની પેલા બકરાએ બકરું આમ જોતા જોતા છે જ અજવાળું હતું ને એને જોયું કે આજુબાજુ આમ નજર પડતી હતી ત્યાં બાજુમાં જંગલનો રાજા સિંહ કહેવાય અને સિંહનું પગલું પડેલું ધૂળમાં સિંહનું પગલું જોયું એટલે એને જોયું કે તો મારા જંગલના રાજા સિંહનું પગલું છે એટલે રાજી થઈ ગયું ખુશ થઈ ગયું ખસતું ખસતું પગલાં જોડે જઈને બે ગયું એટલે સિંહના પગલાની જોડે જઈને બે ગયું કોણ પેલું બકરું કોની વાત છે ભાઈ બકરું પેલું બકરું જોઈ ગયું પેલું એટલે એને થયું કે હાશ ઘાસકારો થયો રાત પડી અને રાતમાં દીપડો આવ્યો આ પેલું બકરાને જોયું એટલે તો ખુશ થઈ ગયો શું જોઈને ખુશ થઈ ગયો પેલા કે મારો ખોરાક મળી ગયો આજે જ્યાં પેલો દીકડો દીપડો પેલો એની પર તરાપ મારવા જાય છે ત્યાં ભગવાનની ઈચ્છાથી પેલા બકરાને વાચા થઈ વાચા થઈ એટલે બોલ્યું પેલો દીપડાને કે દીપડા ભાઈ મને મારવી હોય તો મારી નાખો પણ હું આ પગલાવાળાના આશરે બેઠી છું જોઈ લો આના આશરે બેઠી છું હવે તમારે મને મારવી હોય તો મારો પેલા દીપડા દીપડાએ જોઈ કોનો પગલું કોનું પગલું હતું પહેલાં સિંહ અને સિંહ એટલે કોણ જંગલનો રાજા દીપડો મારે કે ના મારે દીપડો જોઈએ મારું મારું કામ નહી એ તો દીપડો જતો રહ્યો ત્યાંથી માર્યા વગર થોડી વાર થઈને રીંછ આવ્યું મારવા જાય ત્યાં એક જ વાત કરે શું હું આ પગલાના આશરે બેઠી છું મને મારવી એ તો મારો હમ જોયું મારું આ તો રીંછનો આ તો રીંછ એ વિચાર રાજાનું પગલું છે મારે જ ના મરાય રીંછે જતો રહ્યો થોડી વાર થઈને વાઘ આવ્યો વાઘ મારવા જાય ત્યાં કે ભાઈ સાહેબ વાઘ ભાઈ મને મારવી હોય મારો પણ હું આ પગલાં નાશે બેઠી છું આ વાઘ મારે એણે ના માર્યું એ જતો રહ્યો બધેથી રક્ષાઈ ગયા તો બકરી બધે એની રક્ષા થઈ ગઈ રાજા સિંહ પોતે આવ્યો અને તાડુકા કરતો કરતો આવ્યો મારવા માટે અને જ્યાં તરફ મારવા જાય છે સિંહ ભાઈ મને મારવીએ તો મારો પણ હું આ પગલાંને આશરે બેઠી છું અત્યાર સુધી મને કોઈએ મારી નથી આના આશરે બેઠી છું ને એટલે હવે તમારે મારવીએ તો મારો એણે આમ જોયું તો મારું પગલું છે મારા પગલાંના આશરે બેઠેલીને કોઈ જો મારી ન હોય તો મારાથી કેવી રીત મરાય હા સિંહને વિચારો મારાથી તો કેવી રીતે મરાય એટલે સિંહે કહ્યું કે ભાઈ બેસ હવે જો મારા પગલાને આશરે બેઠી છું તો મારી તારી રક્ષા કરવાની જવાબદારી મારી છે બેસ હું આવું છું કે અને પેલો સિંહ સિંહ તો ગયો જંગલમાં હાથીને હાથી હાથીને ઓર્ડર કર્યો ચાલ મારી જોડે હાથી આવ્યો પેલો સિંહ કે જો એ હાથી અને સૂંઠથી પકડીને બકરીને ઉપર બેસાડી દે અને પગે વાગ્યું છે એને ઉપર તારા માથે બેસાડી દે ઠેઠ આખી રાતની ભૂખી છે એને જઈને પાંદરા બાંદરા જે ખવડાવું એ ખવડાવી દે પછી તરસી છે નદીમાં લઈ જઈને પાણી પી દે અને પછી એનો માલિક રહે છે ને એનો ધણી ત્યાં જઈને એના ઘેર જઈને મૂકી હવે સિંહનું માનવું પડે કે નહીં હાથીને ને જઉં જવું છું સાહેબ રાજા સાહેબ જઉં છું કે ઓલા એને બેહાડીને ઉપર હાથી ઉપર બેહાડી દીધી બકરીને બોલો ફાઈ ગઈને બકરી પહેલાં બકરીને પાંદડા ખવડાયા ઝાડપાન બધું ખવડાયું ને પછી ત્યાંથી એને પાણી પીવડાયું નદીમાં લઈ જઈને હવાર પડતા પડતા તો છ વાગ્યા અજવાળું થયું ને ત્યાં તો એના માલિકના ત્યાં જઈને બકરી બેઠેલી સવારી હલી આવે પેલા હાથીની સવારી કોની આ બકરીની સવારી હાથી ઉપર હલી આવે બધી બકરીઓ જોઈ રહીને પેલો એનો માલિક જોઈ આ તો મારી બકરી છે બકરીને ઉતારીને પેલો હાથી જતો રહ્યો બકરીને પૂછ્યું કે શું થયું બધી વાત કહી કે આવું થયું રાતે પૈસા મારો પગ ભાગી ગયો હતો અને તમે હાલ્યા ગયા પણ મને બચી કેવી રીત તો કે રાજાના આશ્રય બે ગઈ હતી ને એના પગલાના આશ્રય તો બચી ગઈ રાજાએ બચાવી દીધી બધાએ મને બચાવી દીધી અહીં પહોંચાડી દીધી પણ ક્યારે જંગલના રાજા સિંહનો આશરો કર્યો તો એટલે હા એનું દેહની રક્ષા થઈ એને બધે ઠેઠ પાંદરા ખોરાક ખોરાકની ને એની અન્નની ને એની પાણીની ચિંતા બધી ઠેઠ પહોંચાડી દીધી ઠેઠ હવે એક જંગલના રાજા સિંહનો આશરો કર્યો તો એને ઠેઠ પહોંચાડી દીધી સલામત રીતે તો આપણે રાજા ધીરાજ અનંત બ્રહ્માંડના ધણીનો આશરો કરીએ તો એ આપણા રોટલાની પાણીની ચિંતા રાખે કે ના રાખે ભેલા અને ઠેઠ પહોંચાડે કે ના પહોંચાડે ઠેઠ એટલે સમજી ગયા ભેલા ક્યાં સાવન બોલજો ભગવાનના ધામમાં મૂર્તિમાં પહોંચાડી દે કે ના પહોંચાડી દે આ લોકોની એ ચિંતા કરે કે ના કરે પહેલાં આશ્રો કોનો કરવાનો છે કોનો કર્યો છે વિચાર કરજો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ રાજા ધિરાજનો આશ્રો આવું કરે ભાઈ હે ઠેઠ પહોંચાડી દે અને બધી ચિંતા એ રાખે પછી આપણે ચિંતા કરવાની જરૂર ના રહે હમ્મ હવે એક છેલ્લી વાત કહી દઉં કે મુક્તો આવો આશ્રો થાય કેવી રીતે આવો આશ્રો આપણને થયો છે કેટલાને થયો છે આંગળી ઊંચી કરો જોઈએ હાચું બોલજો સર્વોપરી આશરાની વાત કરું છું કે કોઈ પોલ ના હોય એવા આશરાની વાત કરું છું હા અને હજુ આપણને બોલ્યું હમણાં કીધું ને બધું નડતું હોય તો પોલ કહેવાય ભાઈ હા વાહ ભાઈ લ્યો અને જુઓ મગતો જોઈ તો જુઓ જેટલા જેટલા એવો આશરો કર્યો એટલે તમને કઈ નડે ભાઈ આંગળી ઊંચી કરો કેટલા નડે છે કહો છો કેટલા નડે છે કાંઈ નડતું નથી હવે પતિ ગયો ખાતું આપણું ચૂકતે કરી નાખ્યું મહારાજે જે દાદાનો પણ હવે પછી બીજો પ્રશ્ન સાંભળજો કે આવો આશરો થાય ક્યારે આ પોતાની મેળે ન થાય શાસ્ત્રમાંથી વાંચીને ન થાય ભાઈ ગમે એટલું વચનામૃતને વાતો વાંચીએ ને તોય ન થાય પરંતુ એવા સત્પુરુષ મળે મહારાજ બોલ્યા છે વચનામૃતમાં મધ્યનું તેરમું એ કે સદશાસ્ત્રોને સદગ્રંથોમાં આવી વાત લખેલી હોય પણ પોતાની બુદ્ધિએ કરીને સમજવામાં આવતી નથી એ તો ભગવાનના ધામમાંથી એવા સત્પુરુષ વધારે અને એવા સત્પુરુષનો ભેટો થાય હાચી માં મળે ને તો હાચો બાપ ઓળખાવે ભાઈ એમ એવા સત્પુરુષ પ્રગટ થાય સત્પુરુષ ભગવાન નથી હો જો આપણી ગળથોથી છે ધ્યાનથી સાંભળજો સત્પુરુષ ભગવાનમાં જોડવા માટેનું વચ્ચેનું માધ્યમ છે સત્પુરુષ ભગવાન નથી કોઈ એમ કહેતું હોય કે સત્પુરુષ ભગવાન છે એમાં જોડાવાનું છે તો એ વાત તદ્દન ખોટી છે આઠ પાનશેની ભૂલ છે કેટલી ભૂલ કહેવાય ભેલા આઠ પાનશેની ભૂલ એટલે કેટલી ભૂલ થઈ ગયો ભગુભાઈ હા આઠ પાનશે એટલે આઠ પાનશે એટલે ચાલી છે એટલે પૂરેપૂરી મને મનની ભૂલ કહેવાય હા અમીરભાઈ સમજ્યા સમજ્યા ને ભેલા પૂરેપૂરી ભૂલ સત્પુરુષ ભગવાન નથી પરંતુ ભગવાનને ઓળખવા માટે સત્પુરુષ વગર ચાલે નહીં વચ્ચે જોઈએ જ સત્પુરુષનું માધ્યમ જોઈએ 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 છે આજે આપણને બધાએ ને આ ઘેડ પડી કેવી રીતે પડી કહો છો બધા એવા દિવ્ય સત્પુરુષ મળ્યા આપણને એવા બાપજી મળ્યા એવા દિવ્ય પુરુષ મળ્યા ભાઈ કે પાછી પાછી છૂટી પાડીને વચનામૃતના આધારે વચનામૃતના ઉત્તર કરતા હોય એટલે આ વચનામૃત સુપ્રીમનો ચુકાદો છે સ્વામિનારાયણ ભગવાનની વાણી છે અને એમાં હાઈકોર્ટના તાલુકાની કોર્ટને આપણે પરમાન લેવાના હોય સુપ્રીમનો ચુકાદો છે સ્વામિનારાયણ ભગવાનનો પણ એવા સત્પુરુષ જ્યાં સુધી ન મળે ભગવાનના ધામમાંથી આવેલા એવા સત્પુરુષ ન મળે ત્યાં સુધી એને ઘેડ ન પડે ભાઈ આપણે બહુ બધા ફાવી ગયા છીએ કે આપણને એવા દિવ્ય સત્પુરુષનો યોગ મળ્યો છે પેલા આપણા ગુરુ છે એટલે આપણે એમની વાત નથી કરતા પરંતુ જેને આજે મૂકતો જેના પેલો બ્રહ્માંડ સ્વામીએ લખ્યું છે સાચા શુરારે રે જેના વેરી ઘાવ વખાણે મૂકતો એ દિવ્ય સત્પુરુષ આજે એક મહારાજની કેવી નિષ્ઠા કેવો આશરો અને કેવા કેવા અને એ ગામમાંથી આયા છે એની ખબર કેવી રીત પડે જો સમજી લેજો મૂકતો ગોપાળન સ્વામીની વાતમાં જો આજે વાત કરું છું એ બધા આપણે સાખીઓ સાથે પુરાવા સાથે કરું છું હું તો એક પાંચ રૂપિયાની પેન લેવી હોય આપણે પેન તો ભાઈ તે આપણે લખીને લઈએ છીએ ખબર છે લીટો લીચો કરીને લખીને લેવાય એમને ના લઈને હેડ્યા આવાય નહીં તો રોવાનું થાય પાંચ રૂપિયા પડી જાય ક્યાંક હાચુંક નહીં હા દસ રૂપિયાનું નાળિયેર લેવા જઈએ તો એમને લઈને હેડ્યા આવીએ દુકાને આમ 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 ખખડાવવું પડે કે નહીં કેમ કે સારું પાણી વગરનું ખોરું તો નથી ને જોવું તો પડે દસ રૂપિયાનું નાળિયેર લેવાય તો એ ખખડાવીને લઈએ છીએ એક દસ રૂપિયાની તાવડી લેવીને તો એ આમ આમ ખખડાવીને લઈએ છીએ પચીસ રૂપિયાનું માટલું લેવું હોય તો એમ ખખડાય લઈએ છીએ તો જેના થકી આપણા અનંત જન્મના ફેરા ટાળવા છે એ સત્પુરુષમાં કાંઈ નહીં જોવાનું ઉજળું એટલું દૂધ હું તો એક વાત સમજી લીજો સાધુ ઘણા હોય સાધુ હજારો હોય લાખો હોય સંત સાચા સંત પણ ઘણા હોય પણ સત્પુરુષ ઘણા ના હોય એ તો લાખોમાં કોપ હોય શાસ્ત્રી ઘણા હોય વિદ્વાન ઘણા હોય કથાકાર ઘણા હોય પણ સત્પુરુષ ઘણા ના હોય એ સત્પુરુષને ઓળખવાનું લક્ષણ શું કે સત્પુરુષ ઓળખાય કેવી રીતે કેવી રીતે ખબર પડે કે સત્પુરુષ છે એની ખબર કેવી રીત પડે બોલો મહારાજ એના ગુણોથી ખબર પડે પહેલું તો એમના ગુણોથી ખબર પડે શું કેવું છે તમારે કહો ભગવાન સાથે જોડાયેલા હોય પણ આપણને કેવી રીતે ખબર પડે ભગવાન સાથે જોડાયેલા છે કે નથી જોડાયેલા બોલો મહારાજ સંપૂર્ણ કરતા મહારાજ હોય વેરી ગુડ આ બધા લક્ષણો છે પરંતુ જે મુદ્દો કેવો છે ધ્યાનથી સાંભળજો આપણે આપણે ગુરુ સત્પુરુષ કહી દઈએ દરેક પોતાના ગુરુ સત્પુરુષ કહી દે કે અમારા ગુરુ સત્પુરુષ છે અને ભગવાનના ધામમાંથી આયા નહીં સત્પુરુષના એક એક અંદર દસ લક્ષણ બતાયા છે દસ લક્ષણો બતાવ્યા છે કે સત્પુરુષ કોને કહેવાય અને સ્વામિનારાયણ ગોપાળાન સ્વામીની વાતોમાં આ સેવક એ વાત કરવા જતો હતો કે ગોપાળાન સ્વામીની વાતોમાં એક વાત આવે છે કે જ્યારે મહારાજ મનુષ્ય રૂપે જ્યારે મનુષ્યોને આલોકમાં દેખાયા ત્યારે મહારાજની સાથે અક્ષરધામના મુક્તો તો આવ્યા હતા ગોપાળાન સ્વામી મુક્તાન સ્વાય બ્રહ્માંડ સ્વાય નિત્યાન સ્વામી આ બધા અક્ષરધામના મુક્તો હતા એ તો મહારાજની જોડે આવ્યા હતા પરંતુ મહારાજની જોડે સાત ધામના મુક્તોને લઈને મહારાજ આવેલા એવું અંદર લખ્યું છે ગોપાળાંતિયની વાતોમાં એવા જે ભગવાન સ્વામિનારાયણ એના સિવાય જેના મોઢે કોઈ વાત ન હોય તો લેવાનું અક્ષરધામ છે અને એવા સંતની સાથે જોડાવાથી અક્ષરધામના અધિપતિનો કોન્ટેક થાય ભાઈ અને એની સાથે જોડાણ થાય તો છેલ્લો જન્મ થાય નરી હકીકત છે બોલો એવા અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ મળે અને તો ઠેઠ પ્રાપ્તિ ઠેઠ મૂર્તિ શું સુખ પહોંચાડે નહીતર ફરી પાછા બચુડિયા થવા માટે સત્સંગમાં જન્મ ધરાઈને આવવું પડે માટે આ બધાને તમને બેહાડી બેહાડીને આ કરવા માગીએ છીએ ભાઈ કે આપણી બહુ પર કૃપા છે કે આપણને એવા દિવ્ય સત્પુરુષ બાપજીનો યોગ થયો છે ભાઈ એનો જોગ જે કરતા હોય આ તમે બોટાદથી બધાય દર અમાસે સુરેન્દ્રનગર લાંબા થાવ છો તે અમથા થાવ છો પહેલાં હા એવા પુરુષનો તમને કેટલું બળ મળે આપણને ત્યારે થતા હશો હાજી વચન ભગવાન ભાઈ એ દિવ્ય પુરુષના દર્શને ક્યાંથી ભાઈ એના દર્શને ક્યાંથી એમનો જોગ ક્યાંથી અને એવા આપણને મળ્યા છે એટલે મારે આજે લેવું હતું લોહાનું અઢારમું આજે વચનામૃત કાઢ્યું હતું લોહાનું અઢારમું અને એમાં મહારાજ બોલ્યા છે કે નિશ્ચય ભગવાન સ્વામિનારાયણની નિશ્ચય થવો નિષ્ઠા થવી એ અતિ મહાકઠણ છે પરંતુ તમને બધાને પ્રશ્ન પૂછું કે આપણને કોઈને કઠણ પડ્યું છે પહેલાં સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા આમાં કોઈને કઠણ થવી પડી છે પહેલાં શું બહુ જ્ઞાની હતા તમે એટલે બહુ વતનામૃત વાંચ વાંચા રાજદાડો કરતા એટલે ના કશું ખુજ નથી બાને બોઘા જેવા હતા આપણે સાચી વાત છે પેલા કોઈને કહું તો ખોટું નથી લાગતું ને આવું પેલા મનજીભાઈ આવું બોઘા જેવા કહું તો ખોટું નથી લાગતું ને બોગાના બાપ હતા એવું જ હતું ને પહેલા પણ એવા પુરુષ મળ્યા અને એવા સત્પુરુષ મળ્યા તો કાંઈ અઘરું રહેવા દીધું નહીં સહજમાં સહજ આનંદ આપી દીધા ભાઈ સહજમાં સહજ આનંદ આપી દીધા બસ આપણી ઉપર બહુ મોટી કૃપા છે મું તો બસ અમારી તમને એક જ વિનંતી છે અહીંયા આવેલા ને બીજું આવું બધું સમજાય કે ના સમજાય પણ એક સમજી રાખજો કે બસ આ જોગ મળ્યો છે ને એને હાચવી રાખજો એ એન્જિન સાથે જોડાયેલા રહેજો અમારી તમને આટલી વિનંતી છે આ એન્જિન એટલું બધું સબ્ધર છે કે એન્જિન સાથે જોડાયેલા રહેજો તો ખખડ ધજ ખખડ ધજ ખખડ ધજ કરતા આપણને ઠેકાણે પહોંચાડી દેશે સમજ્યા પણ જો એન્જિનથી જુદા પડી ગયા તો જે સ્વામી નારાયણ પ્લેટફોર્મની બહારી ના નીકળાય સાચી વાત છે પેલા બસ આટલી અમારી વિનંતી છે આ જોગ મળ્યો તે સાચવી લેજો ક્યારેય ખોવાઈ જવા ન દેજો મહારાજને ખૂબ પ્રાર્થના કે હે મહારાજ બસ તમારી જે સંકલ્પ લઈને તમે આ ભૂમિ ઉપર અઠ્યાવીસ વર્ષે રહ્યા બસ એ સંકલ્પ જલ્દી પૂરો થાય અને લાખો ને કરોડો બધાય તમારા થઈને રહે એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી